भूजनु स्वामीनारायण मंदिर चर्चामां आव्युं छे। स्वामीना हनुमानजी परना निवेदनथी विवाद थयो छे। गुजरात रामानंदी साधु समाज आ निवेदनने लईने नाराज थयो छे। समाजना सभ्यो मंदिर पहोंची गया। मंदिरना स्वामीने पदभ्रष्ट करवामां आवे तेवी मांग करी छे। अक्षरमुनि स्वामीने हुद्दा परथी दूर करवानी मांग करवामां आवी छे। हनुमानजी भगवान नहीं संत हता, आ प्रकारनुं स्वामीए निवेदन आप्युं हतुं अने त्यारबाद विवाद वकर्यो छे। સ્વામીને પદભ્રષ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। તેમના પદથી તેમને દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે અક્ષરમુનિ સ્વામીના નિવેદન પર। સમય પહેલા અક્ષરમુનિ સ્વામી છે જે વિવાદિત ટિપ્પણી જે કરી હતી કે હનુમાનજી મહારાજ ભગવાન નથી, તે હેતુથી અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ કે અક્ષરમુનિ સ્વામી તે અને અમારા સાધુ સમાજના જે આગેવાન છે એના સ્વામીને અહીંયા ભુજને અમે બધા એક સાથે મળીને એવી રજૂઆત કરવા આવ્યા છીએ અમે કે અક્ષરમુનિ સ્વામીને અમારી એવી માંગ છે કે એને કાયદેસર કાર્યવાહી થાય અથવા તો એ માફી માગે। સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ વિગત સાથે। મેહુલ, શું કહી રહ્યા છે લોકો? કારણ કે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, પદભ્રષ્ટ કરવાની માંગ સાથે મંદિરની બહાર પહોંચી ગયા છે, શું છે અપડેટ અત્યારે? જી પ્રિયંકા, ચોક્કસથી વાત કરી તો ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ હનુમાનજી મહારાજ વિશે આપેલા નિવેદનના મામલે ગુજરાત રામાનંદી સાધુ સમાજ છે તેના સભ્યો આજે ભુજ આવી પહોંચ્યા હતા અને ભુજ સ્વામિનારાયણ મંદિર પાસે આવી અને જે સ્વામી છે તેને પદભ્રષ્ટ કરવાની માંગ કરી રહ્યા છે। અક્ષરમુનિ સ્વામી છે તેને હોદા પરથી આ પદભ્રષ્ટ કરવાની માંગ કરી રહ્યા છે। હનુમાનજી મહારાજ ભગવાન નથી અને સંત હોવાનું તેઓએ નિવેદન આપ્યું હતું એટલે મોટી સંખ્યામાં અહીંયા પહોંચી અને માંગ કરી રહ્યા છે પદભ્રષ્ટની। જી પ્રિયંકા જી, તો શું મંદિર ટ્રસ્ટ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે કે પછી જે મુનિએ નિવેદન આપ્યું હતું અક્ષરમુનિ સ્વામીએ તેમણે આ બાબતે કોઈ સફાઈ આપી છે? તેમણે કોઈ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો છે આ લોકો જે અહીં આવ્યા છે તેમની સાથે? જી પ્રિયંકા, ચોક્કસથી વાત કરી તો હાલ જે સ્વામિનારાયણ મંદિરના સંતો છે અને જે સાધુ સમાજના રામાનંદી સાધુ સમાજના લોકો છે તે અહીંયા ભુજ આવ્યા છે, તેમજ પોલીસ સાથે અત્યારે હાલ મિટિંગ ચાલી રહી છે અને મિટિંગમાં શું નિર્ણય આવે છે તેના બાદ જ તમામ જે વિગતો છે તે સ્પષ્ટ થશે। જી પ્રિયંકા, આપની શું અંદર મંદિરના કોઈ સ્વામીજી સાથે કોઈ વાતચીત થઈ શકી છે? તેઓ શું કહી રહ્યા છે આ નિવેદન બાદ? તેઓ પોતાની કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે, પોતાની ભૂલ સ્વીકારવા માટે તૈયાર છે કે કેમ? જી પ્રિયંકા, ચોક્કસથી ખાસ કરીને વાત કરી તો હાલ સુધી તો કોઈ સ્વામિનારાયણ મંદિરનું નિવેદન સામે આવ્યું નથી, પરંતુ હાલ જે રીતે મિટિંગ ચાલી રહી છે ત્યારબાદ જ જે મિટિંગમાં શું નિર્ણય આવ્યો છે, શું કહી રહ્યા છે તે સામે આવશે। જી પ્રિયંકા જી, બિલકુલ, અહીં જે લોકો આવી પહોંચ્યા છે તેમની સાથે આપની વાતચીત થઈ શકી છે, તેમની શું માંગ છે અત્યારે હાલ? જી પ્રિયંકા, ચોક્કસથી ખાસ કરીને વાત કરી તો આજે સમગ્ર ગુજરાતમાંથી સાધુ રામાનંદી સમાજ જે આવ્યો છે તે માંગ એક જ માંગ કરી રહ્યો છે કે જે રીતે હનુમાનજી મહારાજ સંત છે અને ભગવાન નથી તેવું નિવેદન આપ્યું છે તે સ્વામીને પદભ્રષ્ટ કરવા તેઓ માંગ કરી રહ્યા છે અત્યારે। જી જી, આપણી સાથે કાનાભાઈ કુબાવત જોડાઈ ગયા છે જે સાધુ સમાજના અગ્રણી છે, તેમની સાથે વાતચીત કરીશું। કાનાભાઈ, જે રીતે નિવેદન આપવામાં આવ્યું છે અક્ષરમુનિ સ્વામી તરફથી, હનુમાનજી ભગવાન નહીં સંત હતા, આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે, આપની શું પ્રતિક્રિયા છે તેમના આ નિવેદનને લઈને? હેલો, હા મેડમ, જય સિયારામ જી, હું રામાનંદી સાધુ સમાજ વતી કાનાભાઈ સાથે છે, હું મેહુલભાઈ રામાનુજ। હવે હું એમ કહેવા માંગુ છું બેન કે આ લોકો આવું, જો કે અમારે આવું કરવું નતું, આ ચોથી પાંચમી વખત છે બેન, કારણ કે આના પહેલા પણ ઘણા ભગવાનો વિશે બધા વિશે ટિપ્પણી કરી આ લોકોએ, સહન કર્યું કે ભાઈ હાલો બરોબર, પણ જયારે હોય ત્યારે ખરી જણ આને ખો આપીને ઓલો બોલે બરોબર, એટલે ફરી પાછું એક ભુજના કંઈક સ્વામી છે અક્ષર મુનિ, હું સ્વામી નહીં કહી શકું કારણ કે એ મારો સ્વામી મારો ભગવાન છે, એટલે એ અક્ષર મુનિ છે કોઈક ભુજના, એવું બોલ્યા કે ભગવાન હનુમાનજી દાદા ભગવાન નથી, સંત કહી શકાય, બ્રહ્મચારી કહી શકાય, તો હું એમને એવી ચેલેન્જ ફેંકું છું કે હનુમાન દાદા ભગવાન છે અને એ મારી પાસે પ્રૂફ છે, એ મારી પાસે આવે હું એને દેખાડું, અને અમારી તો માગણી સાહેબ એટલી છે કે આવા લોકોને જલ્દી અને જલ્દી પદભ્રષ્ટ કરવામાં આવે, બહુ અમારા હૃદયને દુઃખ લાગ્યું છે, બહુ ઠેસ પહોંચી છે અને આવા કાર્ય કરવાથી આપણા હિન્દુ ધર્મને બહુ નુકસાન થાય છે જી। રામાનંદી સમાજના જેટલા પણ સાધુઓ અને લોકો છે તે અત્યારે હાલ સ્વામિનારાયણ મંદિરની બહાર પહોંચી ગયા છે, શું મંદિર તરફથી અંદરથી કોઈ સ્વામી તરફથી આપની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે? હા મેડમ, વાતચીત તો અમારા સમાજના અગ્રણીઓ સાથે અત્યારે ચાલી રહી છે બધાની, મંદિરથી બીજે આગળ એક કાશીનાથ ભવન છે ત્યાં, અને વાટાઘાટો ચાલે છે, હવે બહાર આવે પછી શું ચર્ચા થઈ છે શું નહીં એ પછી આપણે તમને વિશેષ કાંઈ કહી શકીએ, પણ સાહેબ આવું છે ખરેખર આ વસ્તુનું આપણે હિન્દુએ ખરેખર ધ્યાન દેવા જેવું છે
અને ખરેખર વિચારવા જેવું સમજવા જેવી વાત છે. તો બધાને મારી વિનંતી, આ એક અમારી ઈચ્છા છે, ખરેખર આ પદભ્રષ્ટ થાય એવી અમારી ભાવના છે. તમે સમજી શકો છો કે આ વારી ઘડીએ ઘડીક થાય દેવો ઉપર શું કામ, ભગવાન ઉપર શું કામ ઘડીક થાય ટિપ્પણી. આ કોઈ મસ્તીના, આ કોઈ મસ્તીના પાત્રો છે. અને ધર્મની આવી સંતા ઉપર બેઠનારા લોકો, અને હિન્દુ હિન્દુ હોય, આ આવું ક્યાં સુધી આપણે સહન કરીશું? અને સાહેબ, અને બીજું ઈ કે આ લોકો બધી રીતે સંપન્ન છે બરોબર, પણ અમે તો સાહેબ રામાનંદી સાધુ ગામોગામ અમારો રામ ભગવાનની સેવા પૂજા લઈને બેઠા છીએ. હનુમાન દાદા અમારા ઈષ્ટ છે. સાહેબ જે દિવસથી આ સાંભળ્યું છે ને, તે દિવસથી ખાવાનું ભાવતું નથી બેન. જી જી મેહુલભાઈ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે. તો માંગ કરવામાં આવી રહી છે કે સ્વામીને પદભ્રષ્ટ કરવામાં આવે જલ્દીથી જલ્દી.